नमस्कार दर्शक मित्रों, वीटीवी ना चूंटणी लक्षी विशेष कार्यक्रम स्वराज संग्राम में आपनु स्वागत छे। हूँ छू पंकज। मित्रों, गई काले आपणे जामनगर जिल्लानी जामजोधपुर नगरपालिका, भावनगर जिल्लानी तळाजा नगरपालिका, राजकोट जिल्लानी धोराजी नगरपालिका तेमज दाहोद जिल्लानी देवगढ़ बारिया नगरपालिकानो चितार मेळव्यो हतो। आपनी नगरपालिकानो कार्यक्रम जोवानुं आप चूकी गया होव तो फेसबुक, यूट्यूब अने अमारी वेबसाइट vtvgujarati.com उपर आप जोई शको छो। आपना मंतव्यो पण अमने आप vtvswaraj@gmail.com पर मोकली शको छो। अने वात करिए आजनी, तो आजे आपणे खेड़ा जिल्लानी महुधा नगरपालिका, आणंद जिल्लानी करमसद नगरपालिका, जूनागढ़ जिल्लानी चोरवाड़ नगरपालिका तेमज महेसाणा जिल्लानी वडनगरपालिका जोईशुं। खेड़ा जिल्लामां कुल 11 नगरपालिकाओ कार्यरत छे, एमांनी 6 नगरपालिकाओनी मुदत पूर्ण थता चूंटणी योजाशे। जो वात करिए महुधा नगरपालिकानी, तो आ नगरपालिका 7 वोर्ड अने 21 बेठकोमां वहेंचायेली छे। सत्तानो सुकान भाजपना हाथमां छे तथा कोंग्रेस विपक्षनी भूमिकामां छे। तो जाणीए महुधाना नागरिको, पालिकानी चूंटणी आवी छे त्यारे पोताना प्रतिनिधिओ अने पालिका पासेथी शुं अपेक्षाओ सेवी रह्या छे। તાજેતરમાં જ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકાના સત્તાધીશો સતત વિકાસની વાતો કરી રહ્યા છે, જ્યારે મહુધાના નાગરિકો વાસ્તવિકતા કંઈક અલગ જ કહી રહ્યા છે। આવો જાણીએ મહુધા નગરપાલિકાની વર્તમાન પરિસ્થિતિ વિશે। ખેડા જિલ્લાનું મહુધા શહેર ખેડાના 10 તાલુકાઓ પૈકીનું એક મુખ્ય મથક ગણાય છે। મહુધા નગરપાલિકાની વાત કરીએ તો મહુધા પાલિકા 7 વોર્ડ અને 21 બેઠકોમાં વહેંચાયેલી છે। વોર્ડ વાઇઝ અનામત બેઠકોની વાત કરીએ તો 21 પૈકી 13 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે, 6 બેઠકો સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો માટે અનામત છે। અનુસૂચિત જાતિ માટે એક પણ બેઠક અનામત નથી, જ્યારે બક્ષીપંચ વર્ગના ઉમેદવાર માટે 2 બેઠકો અનામત છે, જેમાંની એક બેઠક બક્ષીપંચ વર્ગના મહિલા ઉમેદવાર માટે અને એક બેઠક બક્ષીપંચ વર્ગના પુરુષ ઉમેદવાર માટે અનામત છે। મહુધા નગરપાલિકામાં સત્તાનું સુકાન ભાજપના હાથમાં અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં છે। જો સમસ્યાઓ અને મુખ્ય પ્રશ્નોની વાત કરીએ તો મહુધા નગરપાલિકામાં નાગરિકોનો આક્ષેપ છે કે પાલિકામાં સુઆયોજનનો અભાવ છે। શહેરના પોળ વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો સવાલ સાંકડા રસ્તાઓને લઈને છે। સાંકડા રસ્તા પહોળા કરવા હોય તો પોળોના મકાન તોડવા પડે એવી સ્થિતિ છે। જો પોળોના મકાન જ તોડી પાડવામાં આવે તો રસ્તા પહોળા કરીને કરવાનું શું એ સવાલ પણ છે। આ દ્વિધામાં વચલો રસ્તો શું હોઈ શકે એ વિશે હાલ પૂરતો કોઈ પાસે જવાબ નથી। આ બહુ જૂનું ગામ છે, કસ્બાનું ગામ હતું અને આ જૂનો પેલા કસ્બો હતો, અને એ વખતે જ્યારે ગામ બન્યું ને પોળો બને એ ખૂબ સાંકડી છે। અત્યારે પણ સાંકડી પોળો હવે ટાઉન પ્લાનિંગ અહીંયા છે નહીં, એટલે એ રસ્તા તોડીને પોળું થાય એવી શક્યતા નથી, અને જો તોડવામાં આવે તો ગામના લોકો એટલા પ્રમાણમાં, ઘણા બધા ગરીબ લોકો છે કે બીજા ઘર બનાવી શકે એ પોઝિશનમાં પણ નથી। મહુધા શહેરની સ્વચ્છતાની વાત કરીએ તો મહુધામાં તળાવની અસ્વચ્છતાના મુદ્દે નાગરિકોમાં અસંતોષ પ્રવર્તે છે। નાગરિકો ઈચ્છે છે કે તળાવમાં ગંદકી થતી અટકાવવી જોઈએ। આ સિવાય મહુધામાં સારા બગીચાનો અભાવ છે। આથી મહુધાવાસીઓનું કહેવું છે કે સમયની માંગ મુજબ શહેરમાં સારા બાગ બગીચા પાલિકા દ્વારા વિકસાવવા જોઈએ। બાગ બગીચા જે મહુધા નગરમાં હોવા જોઈએ એ પૈસા ખરેખર તો ફળવાયા છે, પણ હજુ સુધી એ બાગ બગીચા થયા નથી, અને આ ન હોવાને કારણે આજે બાળકો કે વડીલો કે ગૌરી વ્રત હોય તો બહેનો ત્યાં જઈને બેસે તો એનો બહુ મોટો અભાવ છે। એટલે આ પ્રશ્નો છે, નૈસર્ગિક વાતાવરણ પ્રજાને મળે અને નૈસર્ગિક વાતાવરણ પૂરું પાડવું એ નગરપાલિકાની ફરજમાં આવે છે, તો આ થાય એ મહુધા નગરની પ્રજા એ ઝંખે છે। મહુધા શહેરમાં એક પણ ગટર બંધ નથી, બધી ઓપન ગટરો છે અને વારંવાર ઉભરાય છે।
આના કારણે ભયંકર આ ગંદકીના લીધે ભયંકર બીમારીઓ પણ ફેલાઈ શકે છે. અને તમે તળાવોની હાલત જુઓ તો ચારે બાજુ તળાવોમાં બેફામ નાળો ફેલાયેલો છે, એની પણ કોઈ વ્યવસ્થા અહીંયા છે જોવા મળતી નથી. અને બધા નગરજનો પણ એ પણ આ વાતથી વાકેફ છે. બીજી વાત કરીએ તો અત્યારે ડેન્ગ્યુના પણ એક બે એવા કેસ જોવા મળેલા આ ગંદકીને લઈને, તે છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો વાત કરીએ મહુધા પાલિકામાં આવરી લેવાયેલા છેવાડાના વિસ્તારની, તો વાઘરીવાસના રહીશો ખુલ્લી ગટર સામે પોતાનો વિરોધ નોંધાવે છે. સાથે એવો પણ આક્ષેપ કરે છે કે પાલિકાના પ્રતિનિધિઓ ચૂંટણી આવે ત્યારે જરૂર મત માંગવા આવે છે, પણ વાત સુવિધા આપવાની આવે ત્યારે કોઈ દેખાતું નથી. અમારે ગટરો સાફ થતી નથી, ગંદવાડો થાય છે, મય ચીડા પડે છે, તો કોઈ સાફ કરવા વાળા નથી નગરપાલિકામાં. અને કોઈ અમારે સામું જોતા નહીં, કોઈ આવતા નહીં, અને અમે કહેવા જઈએ તો કોઈ સાંભળતો જ નહીં પણ અમારું. મહુધા પાલિકામાં ખુલ્લી ગટરો હોવાના કારણે નાગરિકોનું કહેવું છે કે ચોમાસામાં ગટરો ઉભરાય છે, જેથી રોગચાળો ફેલાવાની દહેશત રહે છે. જોકે પાલિકાના પ્રતિનિધિઓનું કહેવું છે કે જ્યાં સુધી ભૂગર્ભ ગટરની વ્યવસ્થાનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ખુલ્લી ગટરો એ વસલો રસ્તો છે, જેથી હાલ પૂરતો નાગરિકો સહયોગ આપે તે જરૂરી છે. પણ આ ગટરો સાફ કરવા નહીં આવતા તો છોકરા બીમાર પડે, મોટા બીમાર પડે, નગરપાલિકા વાળા તો હમું જોવા જ નહીં આવતા. વાટ લેવા આવો પણ તો જોતા જ નહીં. ના ભાઈ, નેક બેક તો સાફ કરવા આવતા નથી. નગરપાલિકા વાળા વાટ લેવાનું હોય તો બધા આવી જાય. અમારી કમ્પ્લેન એ જ છે કે અમારા રસ્તા માર્ગ સારા નથી અને ગટર લાઈન બધી ખુલ્લી છે, મચ્છર પેદાશ થાય છે, બીછોકરા બીમાર પડે છે, પાણી સારું આવતું નથી, થોડું પાણી આવે છે, બસ એ રીતે કમ્પ્લેન છે અમારી. અને બીજું કે અહીંયા આગળ જયારે વોટ આપવાનું ત્યારે બધા બહુ આવે છે, તે વગર કોઈ આવતું નહીં જોવા માટે. મહુધાવાસીઓ કે જેઓ છેવાડાના વિસ્તારમાં રહે છે ત્યાં સેનિટેશનની સમસ્યા હોવાથી પાલિકા પ્રતિનિધિઓ સામે રહીશોમાં રોષ જોવા મળે છે. તો આ સાથે પાકા રસ્તા અને શૌચાલયની સુવિધાની પણ નાગરિકો માંગ કરી રહ્યા છે. આ ગટરો બધી ખુલ્લી છે, મચ્છર હોય છે, અમે પછી બધું બીમારી પેદા થાય છે કે તાવ આવે છે, મેલેરિયા થાય છે આ ગંદકીની હિસાબે. અમે પછી કંઈક આવું હોય કે ભાઈ વોટ લેવાનો હોય, ચૂંટણી હોય ત્યારે વોટ લેવા આવે છે કે ભાઈ અમે સાફ સફાઈ કરીશું, સફાઈ કરીશું, બધું જ કરીશું. પાંચ છ ના તમારા રોડ પર જુઓ તો ગંદકી એટલે બધા છે. આજે પાંચ વર્ષથી એ અમારા સંડાસનું છે. પણ સાહેબ, કોઈ પાંચ વર્ષથી કોઈ પાલિકા કોઈ કરવા તૈયાર જ નથી. એ ભાઈ એમને ખુલ્લું પડી રહેલું છે, અધૂર કામ પડી રહેલું છે. અગર ત્રણ વર્ષથી જાજરું બનાવી રાખ્યું, બાથરૂમ ચાલુ કરતા નથી, લોક મારી રાખ્યો છે, નહીં રસ્તાના પ્રોબ્લેમ છે, રસ્તા પાકા બનાવતા નથી. 1994માં અસ્તિત્વમાં આવેલી મહુધા નગરપાલિકા 7 વોર્ડ ધરાવે છે, 21 બેઠક ધરાવે છે, જેમાં વોર્ડ નંબર 3માં મહિલા અનામત બેઠક છે, વોર્ડ નંબર 7માં પુરુષ અનામત બેઠક છે. છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી મહુધા નગરપાલિકામાં શાસન ચલાવે છે. આ વર્ષે ભાજપ સત્તા જાળવી રાખવા માટે મરણીયા પ્રયાસ કરશે, જ્યારે ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવશે. પાલિકા કોઈ પણ હોય, મોટાભાગે પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ન નાગરિકોને સતાવે છે. મહુધા પાલિકા વિસ્તારમાં જે વિસ્તાર ઊંચાણ પર આવેલા છે ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે પાણી ચડતું નથી, જે કારણે પીવાના પાણીની કાયમી સમસ્યા છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મહુધાના નગરજનો બીમારીમાં સપડાશે, અને જો આ બીમારી જો ના સપડાય એ માટે પહેલા ગટરનું સફાઈનું કામ અગત્યનું છે. અને આ અગાઉ પણ એક બે એવા કેસ થઈ ગયેલા છે. પીવાના પાણીમાં પ્રશ્ન છે કે ઊંચાણવાળા વિસ્તારમાં પાણી ચડતું નથી. દાખલા તરીકે જૈન દેરાસરની ખડકીમાં એવી અનેક ઊંચા વિસ્તારોમાં આ પાણી ચડતું જ નથી. વારંવાર અહીંયા નગરપાલિકામાં 2-3 વાર કહ્યું. હું તો એક જાગૃત નાગરિક છું, પાર્ટીના લેવલ પર બી એમને કહ્યું કે ભાઈ અહીંયા આવી સમસ્યા છે, પણ આ અંગે કોઈ ધ્યાન આપતું જ નથી. મહુધા શહેરની જનતા પાસેથી સમસ્યાઓ જાણ્યા પછી વી ટીવીની ટીમ પ્રજાના પ્રતિનિધિઓ પાસે પહોંચી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર મહુધા શહેરમાં જે સમસ્યાઓ છે એ માટે પાલિકા જ જવાબદાર છે કે પછી એમાં નાગરિકો પણ એટલા જ બેદરકાર છે.
મહુધા નગરની શાળા પાસેની ગટર, રસ્તા પરની કચરા પેટી અને રખડતા ઢોર એ સમસ્યાઓ સામે પક્ષના અગ્રણીઓનું કહેવું છે કે સત્તાધીશો સાફ સફાઈ મુદ્દે બનતા તમામ પ્રયત્નો કરે છે અને જે કંઈ પ્રશ્ન છે તે નાગરિકોના સહકારનો છે, જેની તેમને અપેક્ષા છે કે શહેરના નાગરિકો જરૂરથી પાલિકાને સહયોગ કરશે. સફાઈમાં જો ના થતી હોય તો ગુજરાત ગવર્મેન્ટે આજથી 4 વર્ષ પહેલાં 10 વર્ગ નગરપાલિકામાં અમને સ્વચ્છતાનો એવોર્ડ આપેલો છે. આ વાત ગંદા પાણી નિકાલની, ગંદા પાણી નિકાલનો એક ભૂગર્ભ ગટર લાઇનનો પ્રોજેક્ટ હમણાં પાસ થયેલો છે અને ટૂંક સમયમાં એનું થઈ આયોજન થઈ રહ્યું છે અને ગવર્મેન્ટ લેવલે એનું ટેન્ડર બી મંજૂર થયેલું છે. બીજું કે જ્યારે અમે 10 વર્ષથી નગરપાલિકામાં શાસન સંભાળ્યું ક્યારે એવું રાખ્યું નથી કે આ ભાજપનો વિસ્તાર, આ કોંગ્રેસનો વિસ્તાર, 7-7 વોર્ડમાં સામૂહિક કામ થાય છે. અને પાણી, આવી વાત પાણી નહીં તો પાણી રેગ્યુલર અમે સવારે 1.5 કલાક અને સાંજે 1.5 કલાક આપીએ છીએ. અત્યારે અહીં મહુધાની અંદર રાજ્ય સરકાર તરફથી આરો પ્લાન્ટ મંજૂર થઈ ગયો છે ને એ આરો પ્લાન્ટની પાઇપો બી ફિટિંગ ફરિયામાં 50% ઉપર ફિટિંગ થઈ ગયું છે. બહુ વહેલામાં વહેલી તકે એ આરો પ્લાન્ટ ચાલુ થઈ જશે ને પાણી પીવાનો ચોખ્ખું મળવાનો છે લોકોને, બરાબર ને. જે ગંદકીનો સવાલ છે એ ઓપન ગટરોમાં લોકો જવાબદારી ના લઈ ને કાગરો પડીકીઓ નાખવાથી, પ્લાસ્ટિકની કોથળીઓ એ ગંદકી રહેતી હતી એમાં કર્મચારીઓ દ્વારા તો સાફ સફાઈ કરાવે જ છે. શહેરના રાજકીય અગ્રણીઓનો મત જાણ્યા પછી વી ટીવીની ટીમે ફરીથી નગરજનોની મુશ્કેલીઓ અને પાલિકાની સમસ્યાઓ મુદ્દે હકીકત શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. જો કે નાગરિકો પાસેથી એક જ જવાબ મળ્યો કે ખુલ્લી ગટરો મુદ્દે ઉકેલ આવવો જોઈએ, ખુલ્લા ઉકરડા દૂર થવા જોઈએ તથા નિયમિત સાફ સફાઈ થવી જોઈએ. કાચા ઝાઝરાના કારણે ગમત મેલેરિયા ફાટી નીકળવાનો ભય છે, તે પછી પાકા રોડ નથી, તે પછી પાણી પીવાની પાલિકા પૂરી વ્યવસ્થા આપતી નથી, તે પછી ઘણા અમે કહે છે પણ અમારું કોઈ સાંભળતું નથી અને વોટ લેવા નીકળી પડે છે. પક્ષ વિપક્ષના અગ્રણીઓને મળ્યા પછી પાલિકાનો વહીવટ સંભાળતા મુખ્ય અધિકારી સાથે વી ટીવીએ વાત કરી. મુખ્ય અધિકારીનું કહેવું છે કે પાલિકા દ્વારા નાગરિકોને તમામ સુવિધાઓ મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને ગટરનો પ્રશ્ન પણ જલ્દીથી ઉકેલાઈ જશે. ગટરનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી ગટરનો એક પ્રોજેક્ટ હમણાં મંજૂર થયેલો છે, એ શરૂ થશે પછી એનું સોલ્યુશન આવી જશે. રહી વાત રસ્તા નહીં તો જેમ જેમ ગ્રાન્ટ આવશે એમ એમ અમે બધા રસ્તા બનાવીએ છીએ, એટલે થોડીક તકલીફ પડશે પણ મંજૂર થઈ જશે, બધા રૂટ સંપૂર્ણ થઈ જશે પછી વાંધો નહીં આવે. રહી વાત પાણીની તો પાણીનું નેટવર્ક જે લાઇનોનું છે એ ઘણું જૂનું છે એટલે ક્યારેક તૂટી જાય છે, પણ સત્વરે રિપેરિંગ કરાવીને તરત અમે પાણીનો પુરવઠો ચાલુ કરી દઈએ છીએ. મહુધા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેશ પટેલનું કહેવું છે કે મહુધા નગરપાલિકાને 4 વર્ષ અગાઉ સ્વચ્છતા માટે રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર મળ્યો હતો. મતલબ કે પાલિકામાં સ્વચ્છતાને લઈને કોઈ ગંભીર પ્રશ્ન નથી. જો કે નાગરિકોની અપેક્ષા એ છે કે પાલિકા દર વર્ષે ભલે સ્વચ્છતા મુદ્દે પુરસ્કાર ન જીતે પણ સફાઈ બાબતે ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે. મહુધાનગર ખૂબ જૂનું નગર છે, જ્યાં પહેલાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હતી, પણ જ્યારથી મોદી સાહેબ સત્તા પર આવ્યા અને મહુધા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ત્યારથી સરકાર શ્રી તરફથી અમને ખૂબ જ સારો એ મળ્યો છે અને એના અનુસંધાને અમે કામચલાઉ રીતે ખુલ્લી ગટરો બનાવડાવી છે, જેથી કરીને પહેલાં કરતી અત્યારે મારું ગામ ઘણું જ ચોખ્ખું છે. 2007નો નિર્મળ ગુજરાતનો એવોર્ડ મને મળેલો છે રાજ્ય સરકારનો, 70 લાખનું ઇનામ મળેલું છે અને હાલ હવે સરકારશ્રીમાં રજૂઆત કરતા ભૂગર્ભ ગટર યોજના પણ અમારી મંજૂર થઈ ગઈ છે. તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મહુધાના નાગરિકોએ કોંગ્રેસના ઉમેદવાર નટવરસિંહ ઠાકોર પર પસંદગી ઉતારી હતી અને પોતાના ધારાસભ્ય તરીકે ગાંધીનગર મોકલ્યા છે. હવે નગરપાલિકાની ચૂંટણીમાં લોકજુવાળ કઈ તરફ રહેશે એ કહેવું અઘરું છે, પણ મતદારો પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે જાગૃત બન્યા છે એમાં કોઈ બેમત નથી.
ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકા છેલ્લા 10 વર્ષથી ભાજપ શાસિત છે। નગરપાલિકાના 2700 ભૂગર્ભ ગટર યોજના, આરો પ્લાન્ટ તેમજ ગૃહિણી માટે જીએસપીસીની ગેસ પાઇપલાઇનના માધ્યમથી પોતે વિકાસ કર્યો હોવાનું જણાવી રહ્યા છે। જ્યારે નગરના નગરજનો પ્રાથમિક સુવિધા બાબતે પોતાનો સ્પષ્ટ અસંતોષ જણાવે છે। હવે નગરપાલિકાની ચૂંટણીને થોડાક જ દિવસો બાકી છે, ત્યારે મહુધા નગરના નાગરિકો ફરી ભાજપને તક આપે છે કે પરિવર્તન લાવે છે। જનક જાગીરદાર, વીટીવી, ખેડા। મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં આપણે ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકાનો ચિતાર મેળવ્યો। વીટીવીના આ ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામ વિશે આપના મંતવ્યો અમને આપ vtvswaraj@gmail.com પર મોકલી શકો છો। સાથે જ આપની નગરપાલિકાનો અહેવાલ ફેસબુક, યુટ્યુબ અને અમારી વેબસાઇટ vtvgujarati.com પર નિહાળી શકો છો। વીટીવીના વિશેષ ચૂંટણીલક્ષી કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ જોઈશું જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગરપાલિકાનો ચિતાર। We'll be right back.